Hello student, today we start next unit, unit number 5. Unit name is a linear differential equation with variable coefficient. Apne agla unit ma shu bhanya tha to ke linear differential equation with constant coefficient bhanya tha, ready? Aya shu hai to ke linear differential equation with variable coefficient. Ready? Apne chapter nu naam pan chhe ne unit nu naam pan chhe. Next to ema joiye apne introduction kariye chapter unit nu. To ke ema first to apne The homogeneous linear equation વિશે આપણે અભ્યાસ કરીશું ધ હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન તો એને કેવું કેવા પ્રકારનું હોય હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન તો જોઈએ કે એ હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન ઇઝ એન ફોર્મ કેવા ફોર્મની અંદર હોય તો કે x રેસ ટુ n ઇન્ટુ d રેસ ટુ n ઇન્ટુ y અપોન d x રેસ ટુ n પ્લસ p1 ઇન્ટુ x રેસ ટુ n માઈનસ 1 ઇન્ટુ d રેસ ટુ n માઈનસ 1 ઇન્ટુ y અપોન dx raised to n minus 1 plus n so on plus p n y is equal to x અને આપણે ઇક્વેશન નંબર 1 દે દીધી રેડી હવે જી લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન જે આપણે આગલા યુનિટ ની અંદર શીખાતી અહીં જો અહીં x raised to n કે x raised to n minus 1 n so on એવું કાઈ આવતું નહીં ઓન્લી શું આવતું d raised to n y upon d raised to n into y upon dx raised to n plus p1 into d raised to n minus 1 into y upon dx raised to n minus 1 n so on plus p n y is equal to x આવું આવતું રેડી પણ અહીંયા જો તમને શું આપ્યા વેરિયેબલ આપેલા છે મીન્સ કે ધીસ ઇઝ ધ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ વેરિયેબલ કોફિશિયન્ટ અને આ કેવું હોય તો કે ધીસ ઇઝ ધ હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન એ કેમ ખબર પડે તો કે જો અહીંયા એક્સ રેસ ટુ એન હોય ને તો અહીંયા ડી એક્સ રેસ ટુ એન જ આવે અહીંયા એક્સ રેસ ટુ એન માઇનસ વન તો ડી એક્સ રેસ ટુ એન માઇનસ વન જ આવે જો એ ન આવતું હોય તો ધીસ ઇઝ નોટ હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન રેડી મીન્સ કે અહીં જો તમે એક્સ રેસ ટુ એન હોય ને અહીંયા તમે એક્સ રેસ ટુ એન માઇનસ વન હોય તો ચાલે નહીં મીન્સ કે અહીંયા એક્સ રેસ ટુ એન હોય તો અહીંયા ડી એક્સ રેસ ટુ એન જ આવે મીન્સ કે અહીંયા પણ તમારે એને જવાના રેડી ક્લિયર મીન્સ કે આવું હોય એને કેવું કહેવાય ધીસ ધ હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન કહેવાય અને ઇક્વેશન નંબર 1 દે દીધું ત્યાં પી વન પી ટુ પી થ્રી અપ ટુ પી એન શું હશે કોન્સ્ટન્ટ હશે અને જ્યાં કેપિટલ એક્સ છે શું હશે ફંક્શન ઓફ એક્સ તમને આપેલો હશે રાઈટ નેક્સ્ટ શું કરશું તો કે આવા ઇક્વેશનને આપણે સોલ્વ કરવા હોય તો શું કરાય તો કે એના માટે કે ધીસ ઇક્વેશન કેન બી ટ્રાન્સફોર્મ ઇન્ટુ એ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ By changing the independent variable x to z and the relation between x and z being the x is equal to e raised to z and બંને બાજુ હવે log લે શું આવે તો કે અહીંયા log x થાય અને આનું log e raised to z હોય તો એની બરાબર શું લખી શકો z means કે x raised to e raised to z is equal to તો તમે શું લખી શકો એના બરાબર તો કે z is equal to log x આવું થાય શું કહે કે જો તમારે આવું ડિફરન્શિયલ ઇક્વેશન મીન્સ કે હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન આપેલું છે અને સોલ્વ કરવું હોય તો શું કરવાનું પહેલાં તો તમારે કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ મીન્સ કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોફિશિયન્ટની અંદર તમારે અહીંયા ટ્રાન્સફર કરવાનું મીન્સ કે આપણે આગલા યુનિટની અંદર જે આવતું એમાં રેડી મીન્સ કે અહીંયાથી તમારે એક્સ રેસ ટુ એન એક્સ રેસ ટુ એન માઇનસ વન એવું આવે નહીં આપણે કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ કેવો હોય આપણને ખબર છે રાઈટ મીન્સ કે પહેલાં એમાં ટ્રાન્સફર કરો એમાં ટ્રાન્સફર કરવા માટે શું કરવાનું રહીએ તો કે બાય ચેન્જિંગ ધ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એક્સ ટુ જેડ મીન્સ કે આ એક્સને તમારે જેડની અંદર ચેન્જ કરવાનું જોઈએ અને એનું રિલેશન કેવું હોય છે તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ તમારે ઇ રેસ ટુ જેડ મૂકવાનું ધેન જેડ ઇઝ ઇક્વલ ટુ શું થાય લોગ એક્સ થાય રેડી નેક્સ્ટ આપણે જોઈએ કે સોલ્વ કરવા માટે બીજું શું ઉપયોગ થશે તો કે નાવ જેડ ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ છે નેક્સ્ટ શું કરવાનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરો મીન્સ કે ડી ઝેડ બાય ડી એક્સ તો લોગ એક્સનું શું થાય વન અપોન એક્સ થશે રેડી ઇફ ધીસ ચેન્જ બી મેડ મીન્સ કે આવું ચેન્જ આપણે કહી રહ્યો તો હવે એના પરથી તમે શું લખી શકો હવે ડી એક્સની જગ્યાએ તમે શું લખ્યું તો કે ડી વાય બાય ડી ઝેડ ઇન્ટુ ડી ઝેડ બાય ડી એક્સ કેનો ઉપયોગ કરીને બાય ચેન્જ રૂલનો રાઈટ નેક્સ્ટ ટુ તો કે ડી વાય બાય ડી ઝેડ એઝ ઇટ ઇઝ પણ ડી ઝેડ ડી ઝેડ બાય ડી એક્સ બરાબર શું આવી જાય જો અહીંયા ડી ઝેડ બાય ડી એક્સ બરાબર શું વન અપોન એક્સ મીન્સ કે શું આવશે વન અપોન એક્સ ધેર ફોર ડી વાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવે વન અપોન એક્સ ઇન્ટુ ડી વાય બાય ડી ઝેડ રેડી હવે આ ડી વાય બાય ડી એક્સ માટે થયું આપણે જો એવા કેટલા અહીંયા તો કે ડી રેસ ટુ એન ઇન્ટુ વાય અપોન ડી એક્સ રેસ ટુ એન મીન્સ કે આવા આ બધા માટે આપણે એને તો કે ચેન્જ કરવાના છે રેડી મીન્સ કે આપણે ડીવાય બાય ડી એક્સ બરાબર લઈએ ડીવાય બાય ડી એક્સ બરાબર શું આવી જાય તો કે વન અપોન એક્સ ઇન્ટુ ડીવાય બાય ડી ઝેડ આવે તો ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેરની જગ્યાએ તમે શું પુટ કરી શકો તો કે જો ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ કે મીન્સ કે એના પર આવું લખી શકો ડી બાય ડી એક્સ ઇન્ટુ બ્રેકેટમાં ડીવાય બાય ડી એક્સ હા ડીવાય બાય ડી એક્સ આપણને ખબર શું આવ્યું ડીવાય બાય ડી એક્સ તો કે વન અપોન એક્સ ઇન્ટુ ડીવાય બાય ડી ઝેડ આવ્યું એને અહીંયા પુટ કરી દો તો ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી એક્સ બ્રેકેટમાં વન અપોન એક્સ ઇન્ટુ ડીવાય બાય ડી ઝેડ રેડી નેક્સ્ટ શું કરશું આનું પાછું ડેરિવેટિવ કરો તો કે વન અપોન એક્સનું શું થશે માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર અને ડીવાય બાય ડી ઝેડ એઝ ઇટ ઇઝ પ્લસ વન અપોન એક્સ એઝ ઇટ ઇઝ ડીવાય બાય ડી ઝેડનું શું થશે તો કે ડી બાય ડી એક્સ બ્રેકેટમાં ડીવાય બાય ડી ઝેડ નેક્સ્ટ શું કરશું તો કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ ડીવાય બાય ડી ઝેડ એઝ ઇટ ઇઝ પ્લસ વન અપોન એક્સ એઝ ઇટ ઇઝ અહીંયા શું કરશું વળી ચેન રૂલનો ઉપયોગ કરીશ કે ડી બાય ડી ઝેડ અને ડી ઝેડ બાય ડી એક્સ કરી નાખું મીન્સ કે ડી બાય ડી એક્સ જ રહેશે બ્રેકેટમાં ડીવાય બાય ડી ઝેડ એઝ ઇટ ઇઝ નેક્સ્ટ શું કરશું તો કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ ડીવાય બાય ડી ઝેડ એઝ ઇટ ઇઝ પ્લસ વન અપોન એક્સ ઇન્ટુ અને શું થશે તો કે જો ડી બાય ડી ઝેડ એ મીન્સ કે ડીવાય બાય ડી ઝેડ મીન્સ કે શું થશે ડી સ્ક્વેર વાય અપોન ડી ઝેડ સ્ક્વેર ઇન્ટુ વન અપોન એક્સ
અને જગ્યા આવશે dz by dx ની જગ્યાએ, કેમ કે આમાં જો એ dz by dx બરાબર છે, શું લખીએ કે 1 upon x મીન્સ કે આ મૂકી દીધું dz by dx ની જગ્યાએ 1 upon x મીન્સ કે 1 upon x 1 upon x શું થાય 1 upon x square થાય, અહીંયા પણ 1 upon x square કોમન કાઢી લ્યો મીન્સ કે d square y upon dx square is equal to 1 upon x square બ્રેકેટમાં શું આવશે d square y upon dz square minus dy by dz આટલું વધતું હશે રેડી નેક્સ્ટ d cube y upon dx cube બરાબર શું આવતું હશે તો કે 1 upon x cube બ્રેકેટમાં d cube y upon dz cube minus 3 d square y upon dz square plus 2 dy by dz આવું આવતું સિમિલરલી n માટે શું થશે તો કે d raised to n into y upon dx raised to n is equal to શું થશે તો કે 1 upon x raised to n બ્રેકેટમાં d raised to n y upon dz raised to n minus n into n minus 1 by 2 into d raised to n minus 1 into y upon dz raised to n minus 1 plus and so on minus 1 raised to n minus 1 બ્રેકેટમાં n minus 1 factorial into dy by dz આવું થતું હશે રેડી મીન્સ કે આપણે જો dy by dx માટે જોયું d square y upon dx square માટે પણ જોયું d cube y upon dx cube માટે પણ જોયું અને લાસ્ટમાં n ટર્મ માટે પણ આપણે જોઈ લીધું રેડી હવે શું કરવાનું તો કે એમાં અહીંયા તમને ના ઉપપુટ કે d by dz બરાબર કેપિટલ d પુટ કરવાનું હવે આપણે પાસે dy by dx શું છે તો કે 1 upon x into dy by dz છે હવે x ને આ બાજુ જવા દઈએ શું થાય x dy by dx is equal to dy by dz થાય હવે d by dz બરાબર તમે શું મૂકી ગયો કેપિટલ d મીન્સ કે x dy by dx is equal to dy હવે x dy by dx અહીંયા તમને દેખાતું એની જગ્યાએ તમે શું લખી શકો dy લખી શકો કેમ કે આપણે ઇક્વેશન 1 જો ઇક્વેશન 1 શું છે તો કે x raised to n d raised to n y upon dx raised to n આવા ફોર્મમાં અંદર રેડી આપણે શું લેવા x dy by dx લેવા એવી રીતે આપણે n ટર્મ માટે પણ લઈ આવીએ રેડી મીન્સ કે એની જગ્યાએ તમારે પુટ કરી દેવાનું રહી આવી રીતે તો શું આવશે આપણે અહીંયા તો કે ફર્સ્ટ આપણે શું લેવા તો કે x dy by dx ની જગ્યાએ શું લખી શકો તમે dy લખી શકો અથવા તો x d by dx ની જગ્યાએ કેપિટલ d પણ તમે લખી શકો હવે એક ફર્સ્ટ માટે થયું સેકન્ડ માટે કરી તો સેકન્ડ આપણે શું લેવા તો કે x square આપણે આવશે આવી રીતે જો અહીંયા સેકન્ડ આપણે કયું હતું તો કે આ d square y upon dx square બરાબર શું 1 upon x square બ્રેકેટમાં d square y upon dz square minus dy by dz છે x square ને આ બાજુ જાવ જે શું થાય તો કે x square d square y upon dx square અને આ વધતું હશે આ બાજુ રેડી તો અહીંયા બરાબર આપણે શું લઈ શકીએ તો કે જો કે d by dz બરાબર d મૂકો મીન્સ કે અહીંયા તમારે શું હોય તો કે અહીં જો d square y upon dz square y કોમન કાઢી લો તો અહીંયા શું હોય d square upon dz square તો અહીંયા બરાબર શું આવે કેપિટલ d square અહીંયા પણ y કોમન નીકળી ગયું મીન્સ કે માઇનસ કેપિટલ d ઇન્ટુ બ્રેકેટ બહાર શું આવશે y મીન્સ કે આવું આવતું હશે તમારે તો કે x square d square y upon dx square બરાબર d square minus d into y આમાંથી d કોમન કાઢી નાખો is equal to d into d minus 1 into y મીન્સ કે તમે જ્યાં x square d square y upon dx square દેખાતો હોય એટલે કે તમે શું લખી શકો કેપિટલ d into bracket માં d minus 1 into y અથવા તો x square d square upon dx square એટલે કે શું લખી શકો d into d minus 1 સિમિલરલી ક્યુબ માટે તો કે x cube d cube y upon dx cube એટલે કે તમે શું આવે d into d minus 1 into d minus 2 into y મીન્સ કે અહીંયા હોય એના કરતા એક ઓછું તમને d minus 1 ની અંદર આવશે ક્લિયર ઇન્ટુ અહીંયા વાય આપણે કીધું નેક્સ્ટ ટુ એન શો એન માટે હોય તો ઓકે એક્સ રેસ ટુ એન ઇન્ટુ ડી રેસ ટુ એન વાય અપોન ડી એક્સ રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ ડી ઇન્ટુ ડી માઇનસ વન ઇન્ટુ ડી માઇનસ ટુ એન શો ક્યાં લગી જશે તો કે ડી માઇનસ એન પ્લસ વન લગી તમારે અહીંયા જતું હશે ઇન્ટુ વાય મીન્સ કે ડી માઇનસ એન પ્લસ વન ઇન્ટુ વાય રેડી કેના બરાબર આવ્યું આખા આખું તો કે એક્સ રેસ ટુ એન ડી રેસ ટુ એન વાય અપોન ડી એક્સ રેસ ટુ એન બરાબર ઓકે નાવ બાય સબસ્ટિટ્યુટિંગ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ ઝેડ એન્ડ અબોવ વેલ્યુ ઇન ઇક્વેશન વન મીન્સ કે આપણે જે આ વેલ્યુ બધી ફાઇન કરી એક્સ રેસ ટુ એન ઇન્ટુ ડી રેસ ટુ એન વાય અપોન ડી એક્સ રેસ ટુ એન એક્સ ક્યુબ વાળી એક્સ સ્ક્વેર વાળી એક્સ વાળી ઇન્ટુ ડી વાય બાય ડી એક્સ વાળી એ બધી વેલ્યુને અને એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ જેટ તમે શું કરો ઇક્વેશન વનની અંદર પુટ કરો તેને તમને કેવું ઇક્વેશન મળશે તો કે વી ગેટ ઇક્વેશન હવે એક્સ રેસ ટુ એન ઇન્ટુ ડી રેસ ટુ એન વાય અપોન ડી એક્સ રેસ ટુ એનની જગ્યાએ તમે આવું પુટ કરીએ બરાબર મીન્સ કે અહીંયા આવશે ડી બ્રેકેટમાં ડી ઇન્ટુ બ્રેકેટમાં ડી માઇનસ વન ઇન્ટુ ડી માઇનસ ટુ એન સો એન ડી માઇનસ એન પ્લસ વન વાય મેં શું કરી લીધો આખામાંથી ડાયરેક્ટ કોમન કરી લીધું કેમ કે બધામાં વાય કોમન આવે છે પ્લસ પી વન ઇન્ટુ ડી ઇન્ટુ ડી માઇનસ વન ઇન્ટુ અપ ટુ ડી માઇનસ એન પ્લસ ટુ પ્લસ એન સો વન પી એન બ્રેકેટ ઓવર ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ઝેડ થશે આપણે શું કરવાનું છે એક્સ બરાબર ઈ રેસ ટુ ઝેડ સબસ્ટિટ્યુટ કરવાનું અને જે બધી એના પછી આપણે જે વેલ્યુ ફાઇન કરી એની વેલ્યુને તમે ઇક્વેશન નંબર વનની અંદર પુટ કરો એટલે તમને આવું કંઈક ઇક્વેશન મળે અને ઇક્વેશન નંબર ટુ દઈ દો ત્યાં કેપિટલ ઝેડ શું ઇઝ અ ફંક્શન ઓફ ઝેડ હશે ક્લિયર મીન્સ કે ઇક્વેશન ટુ ઇઝ એ કેવું બની ગયું તો કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ થઈ ગયો જો અહીંયા ક્યાંય વેરિયેબલ વચ્ચે રહેતા નથી ઓનલી કોન્સ્ટન્ટ ટર્મ આવી ગઈ વેરિયેબલ આવતો નથી રેડી મીન્સ કે આ તમારું કેવું થઈ ગયું ઇક્વેશન ટુ ઇઝ એ તો કે આપણે જે લાસ્ટ ચેપ્ટરની અંદર ભણતા હતા લાસ્ટ યુનિટની અંદર એવું તમારે ઇક્વેશન થઈ ગયું કે ઇટ ઇઝ અ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ ક્લિયર ધેરફોર ઇક્વેશન ટુ કેન બી સોલ્વ બાય ધ મેથડ ઓફ લાસ્ટ ચેપ્ટર મીન્સ કે ઇક્વેશન ટુ ને હવે તમને સોલ્વ કરવાની છે અને સોલ્વ કરો રેડી મીન્સ કે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ફાઇન કરો પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન કરો તો કઈ મેથડથી કરવાનું તો કે આપણે જે
યુનિટ 4 ની અંદર જે મેથડો શીખાતે ઈ જ મેથડ નો આમાં ઉપયોગ કરવાનો રહેશે. રેડી, શું કર્યું ખબર પડી કે તો કે તમને પહેલા હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન તમને આપેલું હતું, મીન્સ કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ વેરિયેબલ કોફિશિયન્ટ તમને આપેલું હતું, એમાંથી આપણે પહેલા શું કરવાનું અને કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ ની અંદર ટ્રાન્સફર કરવાની. કેવી રીતે? તો કે x = e / z લ્યો, મીન્સ કે z = log x. નેક્સ્ટ ટુ આપણે જે વાત કરી બધી ટર્મ ગોઠવવાની. રેડી, પછી તો કે તમને જે ઇક્વેશન મળશે કેવું મળતું હશે? તો કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ મળશે. હવે એને કઈ રીતે સોલ્વ થાય તો આપણને ખબર છે કે આપણે જે આગલા યુનિટ આખું ભણ્યા છે કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોફિશિયન્ટને કઈ રીતે સોલ્વ કરવા, કોમ્પ્લિમેન્ટરી ફંક્શન અને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ એનો જ ઉપયોગ કરી અહીંયા આપણે એને સોલ્વ કરવાના રહેશે. આ ફર્સ્ટ મેથડ એ તમારે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ વેરિયેબલ કોફિશિયન્ટને સોલ્વ કરવા માટે. નેક્સ્ટ મેથડ આપણે પછી શીખશું અને આના એક્ઝામ્પલ કે કઈ રીતે સોલ્વ થાય આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ.